નમસ્કાર દર્શક દોસ્તો, મંતવ્યના મત કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચૂંટણી એટલે ચક્રવ્યૂહ. આ ચક્રવ્યૂહમાં રમત શૂન્ય ચોકડીની. આ રમતમાં કોઈ શૂન્ય મૂકે તો કોઈ ચોકડી, કોઈ ચોકડી મૂકે તો કોઈ શૂન્ય, પરંતુ શૂન્ય ચોકડીની આ રમતના અંતે તો જો જીતા વહી સિકંદર. સિકંદર કોણ બનશે તો સમય કહેશે, પરંતુ અત્યારે તો સમયની સાથે તાલ મિલાવી રહેલા ઉમેદવારોને જે રીતે તેઓ પ્રયાસ કરે છે મતદાતાઓને રીઝવવાનો, એ જાણવાનો અમારો પ્રયાસ. જોકે અત્યારે મારી સાથે ઉપસ્થિત છે શ્રી નાનુભાઈ વાનાણી, જેઓ ગુજરાત સરકારના મંત્રી છે, અને શ્રી અજયભાઈ ચોકસી, જેઓ ઉત્તર વિધાનસભાના વર્તમાન ધારાસભ્ય છે. આ ચૂંટણીની અંદર જો વિશિષ્ટતા કહું તો આ બેઠક અત્યારે ભારતીય જનતા પાર્ટીના ફાળે હતી. આ ઉપરાંત ભારતીય જનતા પાર્ટીનો ગઢ ગણાતો આ વિસ્તાર છે. ભૂતકાળની અંદર પણ આ વિસ્તારમાંથી ભાજપના જ ઉમેદવારો જીતતા હતા, પરંતુ આ વખતે પાટીદારના આંદોલનને કારણે જે પરિસ્થિતિનું સર્જન થયું છે, અથવા તો સીમાંકનને કારણે જે આ વિસ્તારની અંદર પાટીદારોની સંખ્યા વધી છે, તે જોતા આ બેઠક જે છે, આ બેઠક ઉપર સમીકરણો થોડા ગૂંચવાયા છે તેમ પણ લાગી શકે. એ સંદર્ભમાં જ આપણે નાનુભાઈ વાનાણી પાસેથી આ વાતને જાણવાનો પ્રયાસ કરીશું. નાનુભાઈ, પાટીદારોનું આંદોલન અને ખાસ કરીને પાટીદાર અનામત સમિતિને જે આંદોલન કર્યું, આ વિસ્તારની અંદર પાટીદારોનું વર્ચસ્વ છે એવા સંજોગોની અંદર ભાજપે પાટીદાર ઉમેદવાર ઉભા ઉતાર્યા છે, કોંગ્રેસે પણ પાટીદાર ઉમેદવાર ઉભા રાખ્યા છે, પરંતુ આ બંને વચ્ચે ભાજપનું ભાવિ શું? સુરત ઉત્તર વિધાનસભા વિસ્તાર એ પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે. વાત રહી અનામત આંદોલનની, તો હવે પાટીદાર સમાજ ને કોઈ દહેશત કે શંકા નથી કે આ આંદોલન પાટીદારો માટે હતું જ નહીં. નામ એનું પાટીદાર અનામત આંદોલન હતું, પરંતુ હવે જે બધી વાત બહાર આવી છે અને લોકોનો ભ્રમ ભાંગી ગયો છે, ત્યારે હવે પાટીદાર સમાજના લોકો એમ કહેતા થયા છે કે આ પાટીદાર અનામત આંદોલન નહીં પણ કોંગ્રેસ સલામત આંદોલન હતું. એટલે સુરત ઉત્તરમાં પાટીદારો એક થઈને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને અત્યાર સુધી જે રીતે મત આપતા આવ્યા હતા, એના કરતાં પણ વધારે જનૂનપૂર્વક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મત આપશે. બાકીનો જે શહેરી વિસ્તાર છે એ તો પરંપરાગત રીતે ભારતીય જનતા પાર્ટીનો ગઢ રહ્યો છે અને કાયમ માટે કોંગ્રેસ વિરોધી તો રહ્યો જ છે. સુરત સિટી વિસ્તારમાં લોકોએ ક્યારેય કોંગ્રેસને સ્વીકારી નથી. તમે 50 વર્ષનો ઇતિહાસ અહીંનો જોશો તો એક પણ વખત વોલ સિટીની અંદર કોંગ્રેસનો સ્વીકાર થયો નથી, અને એ પરંપરા અત્યારે પણ ચાલુ રહેશે. નાનુભાઈ, આપની વાત સાથે આગળ વધીએ. તમે કહું તે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે અને રહેશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા 5 વર્ષના શાસનમાં એવા કયા વિકાસ કાર્યો કર્યા છે કે જેને કારણે લોકો ભારતીય જનતા પાર્ટી તરફે જ રહે? કારણ કે તમે કહો છો કે વિકાસ અને કોંગ્રેસ કે વિકાસ ગાંડો થયો છે, પરિભાષા સમજવી તો પડશે ને. નહીં, મારો પ્રશ્ન એનાથી ઉલટો છે. લોકોની સામાન્ય સુવિધાઓ અને સામાન્ય જરૂરિયાતો એવી કઈ બાકી રહી છે? કયો વિકાસ નથી કર્યો એ લોકોને કહેવા દો ને. લોકો એમ કહે છે, આજે અમારા બધા જ કાર્યકર્તાઓ લોકોની વચ્ચે ગયા હતા અને એને એમ કહ્યું કે ભાઈ, અમારી જે પ્રાથમિક જરૂરિયાતો છે એમાં એક પણ જરૂરિયાત ભારતીય જનતા પાર્ટીના શાસનમાં બાકી રહેલ નથી. એટલે અમે એમ કહીએ કે વિકાસ એ હવે કહેવાની વાત નથી, પણ લોકોને અહેસાસ થઈ રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના શાસનની અંદર સામાન્ય લોકોને જે પ્રાથમિક જરૂરિયાત હોય એ બધી જ પૂરી પાડી છે. ઉપરાંત આપણા શહેર લેવલની હોય, રાજ્ય લેવલની હોય અને સેવાને લગતી હોય, એ કોર્પોરેશન, રાજ્ય સરકાર અને છેલ્લા 3 વર્ષમાં ભારત સરકારે લોકોને આપી છે. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ વધીએ. મારી સાથે ઉપસ્થિત છે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ નાનુભાઈ વાનાણી અને અજયભાઈ ચોકસી. અજયભાઈ, આપ તો ધારાસભ્ય છો અને આ 5 વર્ષના ગાળામાં તમે ઘણા બધા પ્રશ્નો ચોક્કસ હલ કર્યા પણ હશે, પરંતુ હજુ ઘણા પ્રશ્નો એવા બાકી છે. એ બાકી રહેલા જે પ્રશ્નો છે એ કયા છે, અથવા તો એના માટે તમે અત્યાર સુધીમાં શું પ્રયત્નો કર્યા હતા? નિખિલભાઈ, લોકોના પ્રશ્ન
ઉકેલવાની વાત જે છે ને એ એક સતત નિરંતર ચાલતી પ્રક્રિયા છે. તમે એક પ્રશ્ન આજે ઉકેલો, આવતીકાલે બીજો પ્રશ્ન આવે, આ બીજો પ્રશ્ન ઉકેલો, આવતીકાલે ત્રીજો પ્રશ્ન આવે. એટલે પ્રશ્નો એ એક નિરંતર પ્રક્રિયા છે. લોકોની જ્યાં સુધી નિસ્બત છે ત્યાં સુધી સુરત ઉત્તરની અંદર એક સૌથી મોટામાં મોટો પ્રશ્ન હતો પ્રદૂષણનો, હવાના પ્રદૂષણનો પ્રશ્ન અશ્વિનીકુમાર રોડ પર, વસ્તા દેવડી રોડ પર, કતારગામ રોડ પર, જે ત્યાંના 25-30 ડાઈંગ હાઉસો છે એને કારણે જે હતો એ હવે કાયમ માટે એ પ્રશ્નનો ઉકેલ આવી જાય એ દિશાની અંદર આપણે પ્રયત્ન કર્યો છે. સુડાએ નવો એનો જે ડેવલપમેન્ટ પ્લાન રાજ્ય સરકારમાં સબમિટ કર્યો છે એની અંદર આ વિસ્તારની અંદર જે ઇન્ડસ્ટ્રીયલ ઝોન હતો એ ઝોનને દૂર કરીને અમારા બધાની રજૂઆત, ત્યાંના રહીશોની રજૂઆત, પક્ષ તરફથી બધા ધારાસભ્યો, સંસદ સભ્યો બધાની રજૂઆતને અંતે સુડાએ આ વિસ્તારને રેસિડન્સ ઝોનમાં ફેરવી દીધો છે. હવે રાજ્ય સરકારની મંજૂરી મળવાથી આ બધા ડાઈંગ હાઉસોને અહીંયાથી બહાર જવું પડશે, જેને કારણે આ સમસ્યાનો કાયમી ઉકેલ આવશે. બીજું, વોલ સિટીની અંદર લોકોનો એક કાયમી પ્રશ્ન હતો સામાજિક સમરસતા જે ખોરવાઈ જતી હતી. જે લોકોના બધા મકાનો વેચાઈ જતા, જે કંઈ વર્ષોથી અહીંયા રહેતા હતા એની અંદર જે સામાજિક સમરસતા ડિસ્ટર્બ થયા કરતી, એને કારણે બધા ધારાસભ્યો, સંસદ સભ્યો અને પક્ષ તરફથી સરકારમાં રજૂઆત કરવામાં આવી અને એને કારણે સમગ્ર વોલ સિટીના જે સિટી સર્વે નંબર 1-12 કહેવાય એની અંદર અશાંત ધારો રાજ્ય સરકારે જે લાગુ પાડ્યો છે એને કારણે હવે વોલ સિટીની અંદર રહેતા લોકોને એક સલામતીનો અહેસાસ અને જે સામાજિક કલ્ચર જે વર્ષોથી અહીંયા સચવાયેલું છે તે સચવાયેલું રહેશે. અહીંયાથી લોકો છોડીને બીજા વિસ્તારમાં ન જાય એવી વ્યવસ્થા રાજ્ય સરકારે કરી આપી છે. બીજું, જે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત છે, આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત કરીએ તો પહેલાં અશાંત ધારાની વાતને વધુ સમજીએ. સરકાર કામ તો કરે છે પરંતુ હંમેશા નિર્ણયો લેવામાં વિલંબ બહુ થાય છે. આ અશાંત ધારો જો આજથી ઘણા વર્ષ પહેલાં લઈ લેવામાં આવ્યો હોત, જ્યારે આ હિજરતની પ્રક્રિયા શરૂ થઈ તો કદાચ વધુ ફાયદો ન થાત. અશાંત ધારાની રજૂઆત અમારી 5 વર્ષ પહેલેથી ચાલી આવે છે. એનો પહેલો તબક્કો આપણા મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે એમણે પાર્ટલી અશાંત ધારો પહેલાં એક પ્રાયોગિક ધોરણે એમણે ડિક્લેર કર્યો બી હતો, આપને ખબર છે. એ પ્રાયોગિક ધોરણે ડિક્લેર કર્યા પછી લાગ્યું કે આ સફળતાપૂર્વક મેસેજ લોકોની અંદર જઈ રહ્યો છે અને એને કારણે પછી વિજયભાઈ રૂપાણીની સરકાર આવી તો અમે વિજયભાઈને બી ફરીથી રજૂઆત કરી. સુરતની અંદર અમારા વિધાનસભાની સમીક્ષા બેઠકમાં બી આવ્યા હતા ત્યારે બી અમે બધાએ રજૂઆત કરી ને એમણે સ્વીકારી અને પછી જે પ્રાયોગિક ધોરણે જે જાહેરાત થયેલી એને હવે સમગ્ર કોટ વિસ્તારની અંદર 1-12 વોર્ડની અંદર એ ટોટલી એનો સમાવેશ થઈ ગયો છે અને એને કારણે લોકો સલામતીનો અહેસાસ વોલ સિટીના સુરતી લોકો કરી રહ્યા છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત આપ કરતા હતા. ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ વાત કરીએ તો આપણને ખબર છે કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની જે બધી ગ્રાન્ટો મળે છે એ ગ્રાન્ટના આધારે મહાનગરપાલિકા પોતાના પૈસા, રાજ્ય સરકારની મદદ અને કેન્દ્ર સરકારની મદદ એને ધ્યાનમાં રાખીને સમગ્ર વોલ સિટીની અંદર જે 1966 સુરત મહાનગરપાલિકામાં અસ્તિત્વમાં આવ્યું ત્યારથી પાણી ગટરની બધી જે લાઈનો નાખેલી એ સમગ્ર વોલ સિટીની અંદર 100% નવી લાઈનો નાખવાનું મહાનગરપાલિકાની ભારતીય જનતા પાર્ટીની ટીમે મંજૂર કરી દીધું છે. એના ભાગરૂપે આજે તમે શહેરમાં ફરો છો તો બધે ડ્રેનેજના કામો ચાલુ થઈ ગયા છે. એના પછી પાણીની લાઈનો બધી 100% બદલી જવાની છે અને એના પછી બધા રસ્તાઓ બનશે. એટલે 66 પછી જે પહેલી વાર લાઈનો બધી નાખેલી એ શહેરની અંદર વસ્તી વધવાને કારણે હવે બધી નાની પડે છે એટલે પાણી અને ડ્રેનેજનું 100% નેટવર્ક નવેસરથી બનવાનું છે. બીજું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જોઈએ તો મહાનગરપાલિકા એટલું બધું કામ કરે છે કે એમાં રાજ્ય સરકારે સીધો હસ્તક્ષેપ બહુ કરવાનો આવતો નથી. એટલે એક તો વર્ષોથી એક બહુ મોટી ખોટ આ શહેરમાં હતી પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની. મહાનગરપાલિકાએ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારની મદદથી સિટી બસ સર્વિસીસ શરૂ કરી અને સાથે સાથે BRTS બી શરૂ કર્યો. લોકોનો એની અંદર ખૂબ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. મને લાગે છે કે સુરત શહેરના લોકોને હું આ તકે અપીલ બી કરવા માગુ છું કે સિટી બસ અને BRTSનો લોકો મહત્તમ ઉપયોગ કરે. જે દિવસે સુરત શહેરના લોકો સિટી બસ અને BRTSના કન્સેપ્ટને 100% સ્વીકારી લેશે તે દિવસે આ શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગની સમસ્યાનો ખૂબ મોટો
પ્રશ્નનો નિવેડો બી આવશે એમ હું માનું છું. એટલે સુરત મહાનગરપાલિકાએ આ દિશામાં બી જે પહેલ કરી છે એ ખરેખર સુરત શહેરને માટે ખૂબ આશીર્વાદરૂપ આ યોજના છે. તે ઉપરાંત ટ્રાફિકની દ્રષ્ટિએ આપણે જાણીએ છીએ 100 કરતાં વધારે આપણે ફ્લાયઓવરો બધા બનાવ્યા છે, નદીની ઉપર બધા બ્રિજિસ બનાવ્યા છે. એને કારણે આ સુરત શહેરની અંદર જે કંઈ વસ્તી વધતી જાય છે એ વધતી વસ્તીને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સિવિક સર્વિસીસ કન્ટિન્યુઅસ એમાં વધારો કરતું રહ્યું છે મહાનગરપાલિકા. અને ક્યારેય કોઈ પણ શહેરના કોઈ બી ખૂણામાં પાણી હોય, ડ્રેનેજ હોય, રસ્તાઓ હોય કે બીજી અન્ય કોઈ બી સુવિધામાં ક્યારેય કચાશ નથી પડી કે કોઈ એવી બૂમ લોકો તરફથી ઉઠી નથી. અને રાજ્ય સરકારને બી મારે અભિનંદન આપવું જોઈએ કે જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે સિટી લિમિટ પણ એક્સટેન્ડ કરતું ગયું છે. એટલે જે એક્સપાન્ઝન સિટીનું જે થાય છે એને કારણે વસ્તીનું સ્થળાંતર એક જગ્યાથી બીજી જગ્યાએ થાય, બીજા વિસ્તારો ડેવલપ થાય, એટલે શહેરની અંદર ગીચતા પણ ઓછી થાય છે, લોકો સરળતાથી બીજા વિસ્તારમાં રહેવા જાય છે. ઓછી બજેટવાળા લોકો છે તે લોકોને સસ્તા જમીન અને મકાનો પણ એને કારણે મળી રહે છે. જે રીતે આ શહેરની અંદર જરી, ટેક્સટાઇલ અને ડાયમંડના બિઝનેસનું જે ડેવલપમેન્ટ છે એને કારણે એમ કહેવાય છે કે આ સુરત શહેરની અંદર ઝીરો અનએમ્પ્લોયમેન્ટ છે. આજે કોંગ્રેસવાળા અનએમ્પ્લોયમેન્ટની વાત કરે તો મારે એ લોકોને કહેવું છે કે સુરત શહેરમાં તમે આવો અને જુઓ આ શહેરની અંદર ઝીરો અનએમ્પ્લોયમેન્ટ છે કે નહીં. અનએમ્પ્લોયમેન્ટ એવા લોકો છે જે લોકોને પોતાની મનપસંદગીનું કામ જોઈએ છે અને પોતાની મનપસંદગીનું કામ ન મળતું હોવાને કારણે બેકાર રહ્યા હોય એવા લોકો છે. બાકી આજે તમારે કામ જોઈતું હોય તો આ શહેરની અંદર છે જ. અને તમે આજે ટેક્સટાઇલ માર્કેટની અંદર જુઓ, ફોર ફ્રન્ટના લોકોને બી તમે જુઓ, બહારથી લોકો અહીંયા રોજીરોટી માટે આવે છે. તો આપણે ગુજરાતના લોકો કેવી રીતે બૂમ પાડી શકીએ કે ભાઈ રોજીરોટી નથી, અહીંયા ફૂલ રોજીરોટી છે. એટલે એમ્પ્લોયમેન્ટની દ્રષ્ટિએ બી આ શહેરમાં ખૂબ મોટી પોટેન્શિયાલિટી છે. એટલે ડેવલપમેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની દ્રષ્ટિએ કહીએ, બિઝનેસની દ્રષ્ટિએ કહીએ, સિવિક સર્વિસીસની દ્રષ્ટિએ કહીએ, બધી રીતે સુરત મહાનગરપાલિકા, રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી બધી રીતે ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ સુરત શહેરનો ભાજપના શાસન હેઠળ થયું છે એમ કહું તો ખોટું નથી. નાનુભાઈ, આ વિસ્તારની અંદર મુસ્લિમ સમાજની વસ્તી પણ બહુ મોટી છે. મુસ્લિમ સમાજ અત્યાર સુધી ધીમે 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 ભાજપ તરફ સરકતો જતો હતો, પરંતુ ભારતીય જનતા પાર્ટીએ આખા વિધાનસભાની અંદર એક પણ બેઠક મુસ્લિમને ન આપી. તેના કારણે મુસ્લિમ સમાજને એવું સતત ફીલ થાય છે કે તેઓ છેતરાયા છે. અને જેમ કોંગ્રેસ તેનો દુરુપયોગ કરતી હતી મુસ્લિમ સમાજનો, તેવી રીતે ભાજપ પણ માત્ર દુરુપયોગ કરે છે એવી એક છાપ ઊભી થઈ છે. આ સંદર્ભે તમારું શું માનવું છે? મને એ નથી સમજાતું કે વિધાનસભાની, કોર્પોરેશનની કે લોકસભાની ચૂંટણીને અને કોઈ સમાજને શું સંબંધ. ચૂંટણી હંમેશા પાર્ટીના કાર્યકર્તાઓ લડતા હોય છે અને કાર્યકર્તાઓ લડાવતા હોય છે. આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં દરેક જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા લડે છે, એ પછી કોઈ પણ સમાજના હોઈ શકે. એટલે ચૂંટણીને કોઈ ધર્મ, કોઈ કોમ, કોઈ જ્ઞાતિ એ સંદર્ભમાં મૂલવવાનું હવે લોકોએ બંધ કરી દીધું છે. ત્યારે અજયભાઈ જે હમણાં વાત કરી, ત્યારે કોઈ મુસ્લિમો એવી ફરિયાદ કરી કે સુરતની અંદર 100 કરતા વધારે બ્રિજ બન્યા એમાં માત્ર હિન્દુઓને જ હાલવાનું છે અને મુસ્લિમો માટે મનાય છે? સુરતના કોઈ મુસ્લિમો એવી ફરિયાદ કરી કે પાણીની સુવિધા સુરતની જનતાને જે મળે છે માત્ર હિન્દુઓને જ મળે છે, મુસ્લિમોને નથી મળતી? જો આવી કોઈ બાબત હોય તો ફરિયાદ કરવાની હોય, રજૂઆત કરવાનું હોય, ધ્યાન દોરવાનું હોય કે મુદ્દો બનાવવાનો હોય, જો આવું હોય તો. ભારતીય જનતા પાર્ટી સૌનો સાથ, સૌના વિકાસ આ સિદ્ધાંત સાથે જ્યારે આગળ વધી રહી છે ત્યારે વિકાસના ફળ ગુજરાતની 6.5 કરોડ જનતાને મળી રહ્યા છે. અને 6.5 કરોડની જનતામાં હિન્દુ, શીખ, ઈસાઈ, મુસ્લિમ, બૌદ્ધ બધા જ આવી જાય છે. અને તે છતાં પણ ટિકિટની વહેંચણી વખતે તો જાતિગત સમીકરણો જ આવતા હોય છે, તેનું શું કારણ? મેં જે મારા જવાબમાં શરૂઆતમાં કીધું
એ મનન સાહેબ તમારી સમજણમાં ન આવ્યું એવું મને લાગે છે. તમે ફરી વખત એને રિપીટ કરી અને બરાબર સમજી લેજો. આ જે તમે પ્રશ્ન કર્યો છે ને, એ પ્રશ્નનો રાજકીય રીતે હું તમને મૂલવણી કરું ને, તો ઉમેદવારને જ્યારે ટિકિટ આપવામાં આવે છે ને, ત્યારે મોટે ભાગે દરેક રાજકીય પક્ષ એની વિનેબિલિટી, જીતવાની શક્યતા કેટલી છે એને ધ્યાનમાં રાખીને ટિકિટ આપતી હોય છે. આપણે એક વખત ધારી લઈએ કે લઘુમતી સમાજ એ કોંગ્રેસની વોટ બેંક છે, તો આપણે કોંગ્રેસને જ પ્રશ્ન પૂછીએ કે આજથી 25 વર્ષ પહેલાં તમે લઘુમતીને કેટલી સીટ ફાળવતા હતા, આજે તમે લઘુમતીને કેટલી સીટ ફાળવો છો, શા માટે તમારી વોટ બેંક હોવા છતાં તમે લઘુમતીઓની જે ટિકિટ આપતા હતા તેમાં ધીમે ક્રમશઃ ઘટકાતા કેમ ગયા? આજે સુરત શહેરની અંદર 12 સીટમાંથી બી એક જેમ તેમ જ્યારે લઘુમતી સમાજે મત નહીં આપવાની જ્યારે વાત જાહેરમાં કરી ત્યારે એક સીટ આપી, તે બી એવા વિસ્તારમાંથી આપી કે કદાચ ડિપોઝિટ જાય લઘુમતી સમાજને, તો કોંગ્રેસે એને સીટ આપી કહેવાય કે લઘુમતી સમાજની મસ્કરી કરી કહેવાય? એટલે બીજી વાત છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને ટિકિટ આપો, ભારતીય જનતા પાર્ટી પાસે લઘુમતી સમાજમાં એવા કોઈ કાર્યકર હોય જે સિનિયર કાર્યકર હોય, જીતી શકે એવા કાર્યકર હોય, તો ચોક્કસ ભારતીય જનતા પાર્ટીએ એનો વિચાર કરે. એ હું એના આધારે કહું છું કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ હોય, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, એવી ચૂંટણીઓની અંદર આખા ગુજરાતમાં તમે જોજો તો ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીએ લઘુમતી સમાજને પણ એની અંદર સ્થાનિક સ્વરાજ્યમાં ચૂંટણી લડાવી છે, ને ઘણી બધી જગ્યાએ ભારતીય જનતા પાર્ટીના લઘુમતી સમાજના લોકો પણ ચૂંટાયા છે. એટલે આની અંદર વિનેબિલિટી ક્રાઇટેરિયા સિનિયોરિટીનો કાર્ય હતા, અને બીજી બાજુ કોંગ્રેસ પોતે વોટ બેંકનો જેનો વર્ષોથી આઝાદીથી આજ દિન સુધી ઉપયોગ કરતી આવી છે, એ કોંગ્રેસ આ લઘુમતી સમાજની હજી પણ મસ્કરી કરતી હોય એવી રીતે સુરતની અંદર ટિકિટ આપી છે, તો અમારા કરતાં વધારે તો તમારે આ પ્રશ્ન એને પૂછવો જોઈએ કે આઝાદીથી આજ દિન સુધી આ સમાજ તમને મત આપતો આવ્યો છે, તો જીતી શકે એવી જગ્યા પર તમે કેમ ટિકિટ નથી આપતા, એ તમે એમને પૂછશો એવું આશા રાખું છું. નાનુભાઈ, વાણી વિલાસ આ ચૂંટણીમાં બહુ વધી ગયો છે, સામાન્ય પ્રજા બહુ દુઃખી થાય છે, કારણ કે નેતાઓ પાસે તેમને અપેક્ષા હોય કે કોઈ એવા વાણી વચનો એ ઉચ્ચારે કે જેથી સમાજને પ્રેરણા મળે, તેને બદલે એવા વચનો ઉચ્ચારવામાં આવે છે કે જેથી સામાન્ય માણસને બહુ દુઃખ થાય. એ સિવાય ભારતીય જનતા પાર્ટીનો જે ગભરાટ છે, જે રીતે ભાજપે ગુજરાત સરકારના રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને આ મેદાને જંગમાં ઉતાર્યા છે, એનાથી ક્યાંક કશેક ભારતીય જનતા પાર્ટી ગભરાયેલી હોય એવું નથી લાગતું? બંને પ્રશ્નો એક સાથે. ભારતીય જનતા પાર્ટી ક્યાંયથી ગભરાયેલી નથી. વાત રહી કે એમના રાષ્ટ્રીય નેતાઓને ચૂંટણીના પ્રચારમાં અહીં ગુજરાતની અંદર આવ્યા, તો એવી મને એક ચૂંટણી બતાવો, એક ચૂંટણી, સામાન્ય ચૂંટણી, કે જેમાં કોંગ્રેસ હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, એના રાષ્ટ્રીય નેતાઓ ચૂંટણીમાં સ્થાનિક કાર્યકર્તાઓને મદદ કરવા માટે ન આવ્યા હોય. આ તો પરંપરાગત રીતે, અને કેમ ન આવે? પોતાની પાર્ટીના કાર્યકર્તાઓ લડી રહ્યા છે, અને ભારતીય જનતા પાર્ટી, મેં પહેલાં વાત કરી એમ, કાર્યકર્તાની પાર્ટી છે. નરેન્દ્રભાઈ મોદી પ્રધાનમંત્રી પછી છે, નરેન્દ્ર મોદી દેશ અને દુનિયાના નેતા પછી છે, નરેન્દ્ર મોદી સૌથી પહેલાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, અને જ્યારે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા વિધાનસભાની ચૂંટણી લડતો હોય ત્યારે કાર્યકર્તાને મદદ કરવા માટે બીજા કાર્યકર્તા ન આવે? એવી જ રીતે બધા અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે, અને કાર્યકર્તાઓને મદદ કરવા માટે આવે છે. તો દર્શક મિત્રો, ખૂબ રસપ્રદ વાતો થઈ છે. નાનુભાઈ વાનાણી અને શ્રી અજયભાઈ ચોકસી સાથે બંને મહાનુભાવોનો આભાર માનીને મંતવ્યનો મત સમાપ્ત કરીએ છીએ. ફરીથી મળીશું, ત્યાં સુધી આપના દોસ્ત. તો કાર્યકર્તાઓના ગગનભેદી નારાની સાથે આજનો આ કાર્યક્રમ સમાપ્ત કરે છે. મંતવ્ય ન્યૂઝ માટે હું સુરત ઉત્તર વિધાનસભા મતવિસ્તારમાંથી નિખિલ મદ્રાસી કેમેરામેન રાજેન્દ્ર બાગુલ સાથે નમસ્કાર.